નારી તણી કરે રખવાડી અબડા ઉજળી થાય, માથા ઉતારે અરી તણા ઈ રાજપૂત કહેવાય. શુરવીર કહી એને પોંખીએ તો જગમાં દીવો થાય, સિંદુરિયા પીધા દૂધડા ઈ રાજપૂત કહેવાય. યુનિક વાર્તા એટલા માટે છે કે આમાં વોર જે થાય છે ને એ એટલું અલગ રીતે વોર થાય છે, જે અહિંસા અલગ રીતે જીતે છે ને એની વાત છે એવું મને લાગે છે. અને એ એક યુનિક પોઈન્ટ હતો આ ફિલ્મનું. અને આ રામે લખી બી બહુ વ્યવસ્થિત છે. મેં જો વાંચી, મારા માટે સિનેમા ઇઝ લાઈફ આ બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. કેસરિયા કરવાનો વખત આવી ગયો છે. કોઈ બી પ્લોટ હોય એની અંદર જે માણસ સામેની ટીમમાં હોય અને તેમ છતાં એ એક સારો માણસ હોય, કે જે એકચ્યુઅલી જે એવું સમજો ને કે કોઈ વાર્તા બની રહી છે તો એમાં જે પ્રોટેગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ હોય અને એન્ટાગોનિસ્ટની ટીમમાં એક કોઈક સારો વ્યક્તિ હોય, એ કેરેક્ટર હંમેશા આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય છે. કોઈ સ્ટોરી યુનિક સ્ટોરી છે. અલગ રીતે તો આમ હિંસા થાય છે અને અહિંસા જીતે છે એવી વાત છે. આ તો હિસ્ટોરિકલ ફિલ્મ્સ એકચ્યુઅલી એવું છે કે ચાન્સ છે કે તમે હિસ્ટ્રીને સારી રીતે, યોગ્ય રીતે અને જેટલા બને એટલા અનબાયસ થઈને પબ્લિક સામે મૂકી શકો એમ.